માળિયાહાટીના ચોરવાડ ગામે કોળી સમાજની ભવ્ય રેલી કઢાઈ. આ રેલીમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો પરિવાર પણ જોડાયો હતો તેવું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ માળિયાહાટીના ચોરવાડ ગામે યુવાનની હત્યા થતાં કોળી સમાજ દ્વારા ચોરવાડ પોલીસને આપ્યું આવેદનપત્ર. પુરુષ અને મહિલાઓ સહિત કોળી સમાજના લોકોએ ચોરવાડ ખાતે કાઢી રેલી. મહિલાઓ અને પુરુષો સહિત આશરે 1000 થી 1500 જેટલા લોકો જોડાયા રેલીમાં. ન્યાય આપો ના નારા સાથે ચોરવાડ ખાતે રેલી કાઢી. આ ખૂન કેસમાં અન્ય શખ્સો સંડોવાયેલા હોવાનું અને તેમને તાત્કાલિક પકડવા કોળી સમાજના લોકોએ કરી માંગ. અગર માંગ સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં હડતાલ થાય તેવા પણ એંધાણ વધતા રહ્યા છે. રિપોર્ટર વિનોદ બી રોજાતલા માળિયાહાટીના. સુડાસમાં રામદેવભાઈ, માંધાતા પ્રમુખ જૂનાગઢ જિલ્લા અને માંધાતા વેલનાથ આશ્રમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઓલ ભારતના પ્રમુખ તરીકે આજે સોરવાડની અંદર એક કરણ વાઢેર નામના દીકરાઓની કુર રીતે હત્યા કરવામાં આવી છે. એ હત્યાની પાછળ એક ગુનાહિત કાવતરું રચેલું હતું, જેમને ફોન દ્વારા બોલાવવામાં આવ્યો અને ત્યાં જઈ અને ઢોર માર મારી 5-7 તત્વો દ્વારા અને એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ત્યારે સોરવાડ ગામની અંદર હું કોળી સમાજના પ્રમુખ હોવાથી આજે સોરવાડની અંદર અમે પીએસઆઈ આવેદન આપ્યું છે અને આવેદનની અંદર અમે એવું લેખિતમાં કીધું છે કે જે આમની અંદર જેટલા તત્વો સમાયેલા છે, જે આ ગુનાહિત કાવતરા કરવામાં જેને આતંકવાદી કરતા પણ ઘોર કૃત્ય કર્યું છે, આવા તત્વોને તાત્કાલિક પકડો અને કોલ ડિટેલ દ્વારા બધાની તપાસ કરો. કારણ કે આ છોકરાને વિડીયો કોલ દ્વારા 10 થી લઈને 12 વાગ્યા સુધી સતત બોલાવવામાં આવતો હતો. આ છોકરાને જાવું નહોતું છતાં પણ બોલાવતા હતા, આવું એના પરિવાર દ્વારા અમને જાણવા કરવામાં આવી છે. તો આ છોકરાને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો આવતા સમયમાં ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરશું અને અમે એક માંધાતાના અને રામના પણ સંતાન છે, અમને રામના રસ્તે પણ હાલતા આવડે છે અને માંધાતાના રસ્તે પણ હાલતા આવડે, એટલે એવું કાર્ય ન કરે અને અમને ન્યાય મળી જાય એટલા માટે હું આ બધાને મતલબ ખાતાકીય રીતે અને ન્યાયતંત્ર ઉપર હું આશા રાખું છું કે જલ્દી જલ્દી આ બધા આરોપીઓને પકડી અને જેલ હવાલે અથવા તો જે એની સજા આકરામાં કરી હોય એ કરવામાં આવે.